નમસ્તે. આજે આપણે ઇંગ્લિશ નો ગ્રામર માં આપણે એક્સરસાઇઝ કરવાની છે. આપણે આગળ જોઈએ જ ગયા છીએ આપણે ઇન, ઓન, અંડર, નિયર અને બિટવીન એનો ઉપયોગ આપણે કરવાનો છે. એ તો શીખી જ ગયા છીએ. આપણે એક વાર ફરીથી જોઈએ શું કરવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન, ઓન, અંડર, નિયર ઓર બિટવીન. એનાથી ખાલી જગ્યા ભરવાની છે. એન્ડ રીરાઇટ ઇટ વિથ ધેર ઇઝ ઓર ધેર આર. તો ધેર ઇઝ થી વાક્ય બનાવવાનું છે અને ધેર આર થી પણ વાક્ય બનાવવાનું છે. સૌથી પહેલા આ જોઈ લઈએ. ઇન, ચિત્ર જોઈને આપણને ખબર પડી જાય કે વસ્તુ અંદર છે, એની ઉપર છે કે પછી બાજુ પર છે. તો ઇન એટલે કે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે એટલે કે બાજુમાં, અને બિટવીન એટલે કે વચ્ચે. તો આવા તમને વાક્ય આપેલા છે. તો ધ લાયન ઇઝ બ્લેન્ક ધ કેજ. તો શું આવશે, લાયન છે એ પાંજરાની અંદર છે એટલે ઇન મૂકવાનું. પેલા ખાલી જગ્યા મૂકવાની, આમાંથી કોઈ પણ ખાલી જગ્યા પૂરી શકાય તો જે આવે એ આપણે મૂકવાનું ઇન. ત્યારબાદ જોઈએ તો એનું વાક્ય બનાવવાનું છે. જો અહીંયા ઇઝ છે, ધ લાયન ઇઝ એકવચન છે એટલે ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. આવી રીતના વાક્ય બનશે. ઇઝ હોય ત્યારે આપણે ધેર ઇઝ નો ઉપયોગ કરવાનો. ત્યારબાદ આપણે એક આર વાળું વાક્ય જોઈએ. ધ ફ્લાવર્સ આર બ્લેન્ક ધ વેસ એટલે કે ફ્લાવર છે, ફૂલો છે એ આપણે જે પોટમાં અંદર છે, ફૂલની ફૂલ છે એ એમાં પોટમાં અંદર છે, ત્યારે આપણે ઘણા બધા ફૂલો છે એટલે આર નો ઉપયોગ થયો છે. ધ ફ્લાવર્સ આર ઇન ધ વેસ. હવે એનું આપણે ધેર આર થી વાક્ય બનશે. શું કામ, બહુવચન છે એટલે આર નો ઉપયોગ કરવાનો. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વેસ. આ રીતે તમને અમુક બધા ચિત્ર આપેલા છે એ તમારે ચિત્ર પેલા જોવાના અને પછી આ રીતે પેલા ખાલી જગ્યા પૂરવાની અને ત્યાર પછી વાક્ય બનાવવાના છે.